નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2011ના સ્ટારની આ શૃંખલા અંતર્ગત આપણે વાત કરીશું કોંગ્રેસના અગ્રણી નેતા, અને પરંતુ આજે આપણે તેમની સાથે કોંગ્રેસના નેતા તરીકે નહીં પરંતુ મજદૂર યુનિયન ઇન્ટુકના નેતા તરીકે વાત કરીશું, તે શ્રી નૈષધભાઈ દેસાઈ. નૈષધભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. 2011નું વર્ષ આપને માટે ખૂબ ફળદાયી રહ્યું, કારણ કે મજૂર મહાજનની જે સંસ્થાઓ છે તેમાં તમારી એક પછી એક ઘણી બધી નિમણૂકો થતી ગઈ. પહેલાં તો એ નિમણૂકો વિશે વાત કરીશું, કઈ કઈ જગ્યા ઉપર આપની નિમણૂક થઈ. આપ એ જગ્યા પર તો હતા, પરંતુ એનાથી વધુ ઉચ્ચ હોદ્દાઓ આપ ભોગવતા થયા છો, એને કારણે જવાબદારી પણ વધી છે, તો એ વાત દર્શક મિત્રોને કરો. નમસ્તે ચેનલ સુરતના દર્શક મિત્રો, પ્રણામ આપને. નિખિલભાઈનો ખૂબ આભાર, ધન્યવાદ. નવા વર્ષ નિમિત્તે નિખિલભાઈને, ચેનલ સુરત પરિવારને, દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ, બેસ્ટ વિશિષ અમારા તરફથી. આમ તો સુરતમાં રેલવે સ્ટેશન સામે છેલ્લા 70 વર્ષથી શ્રમજીવી સેવાલય સંસ્થા દક્ષિણ ગુજરાતમાં શ્રમિકોનું કામ કરે છે. જોકે છેલ્લા 2 વર્ષમાં હું એ શ્રમજીવી સેવાલય થકી ગુજરાત ઇન્ટુકનો પ્રમુખ બન્યો, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત શાખાનો. હું અખિલ ભારતીય ઓલ ઇન્ડિયા ઇન્ટુકનો સેક્રેટરી બન્યો, અને ખાસ કરીને અખિલ ભારતીય ટેક્સટાઇલ વર્કર ફેડરેશન, ટેક્સટાઇલના માન્યતા પ્રાપ્ત કામદાર મંડળોનું અખિલ ભારતીય સંગઠન, એ ફેડરેશનનો પ્રમુખ બન્યો. 7મી તારીખે સુરતમાં એ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા છે, અને સાથે સાથે મને હું ભારત સરકારના વર્કર્સ એજ્યુકેશન બોર્ડ, કામદાર શિક્ષણ બોર્ડનો હું સલાહકાર સમિતિનો સભ્ય બન્યો, અને તેની સાથે હું ભારત સરકારની જે બાળ શ્રમિકો માટેની જે ચાઇલ્ડ લેબર એબોલિશન એડવાઇઝરી બોર્ડ છે એમાં ગુજરાતમાંથી હું સભ્ય તરીકે 5 વર્ષ માટે મારી નિમણૂક થઈ. એ લગભગ ગયા વર્ષમાં દિવાળી પછી, લગભગ ગયા મહિનામાં નવેમ્બરમાં મારી નિમણૂક થઈ. એનો નિમણૂક પત્ર મને ડિસેમ્બરમાં મળ્યો. હવે આમાં તો મારે, મારી ફરજ એ છે કે મારે કામદારોને શિક્ષણ બાબતમાં થોડું ભારત સરકારની યોજનાઓમાં રસ લઈને શક્ય હોય ત્યાં સૂચન કરવાના છે, અને ભારતમાં બાળ મજૂરોની નાબૂદી માટે જે કાયદો બન્યો છે અને કાયદાના અમલીકરણના જે પાસાઓ છે એનો અભ્યાસ કરીને, એનો અમલ કરાવીને, એમાં સમય સંજોગો અનુસાર યોગ્ય સૂચનો કરવા છે, અને એની સલાહકાર બોર્ડની વર્ષમાં ઓછામાં ઓછી 2 મીટિંગ થાય છે, જરૂર પડે તો વધારે મીટિંગ પણ બોલાવે સરકાર, પણ બોર્ડના નિયમ પ્રમાણે વર્ષમાં 2 મીટિંગ એની થાય છે, અને એમાં અમારે બાળ મજૂરોના નાબૂદીકરણ માટે અને એના ખાસ કરીને રિહેબિલિટેશન માટેની યોજનાઓમાં રસ લઈને, અભ્યાસ કરીને માર્ગદર્શન આપવાનું કે સલાહ સૂચન આપવાનું અમારું કામ છે. જોકે આપણા ગુજરાત એ આખું ઔદ્યોગિક શહેર છે, અને તેમાં સુરત આપ જાણો છો કે સૌથી વધારે ઔદ્યોગિક શહેર છે, એટલે સુરતમાં તો શ્રમિકોની સંખ્યા અપાર છે. હીરા ઉદ્યોગ, વસ્ત્ર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ આપ જુઓ, એની સાથે સાથે બીજા બધા નાના નાના સબઓર્ડિનેટ ઉદ્યોગો જુઓ, એની સાથે હોકર્સ છે, લારી ગલ્લાવાળાઓ, આવા બધા અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ શ્રમિકો છે, ખેત મજૂરો છે, એટલે ઘણી મોટી સંખ્યામાં શ્રમિકો આજે સુરતમાં છે.
એટલે આ કામ તો બહુ જ મોટું છે, એ કોઈ એક વ્યક્તિનું કે એક સરકારનું કે એક સંસ્થાનું કામ નથી. એમાં તમામ લોકો, તમામ મેનેજમેન્ટ, તમામ શ્રમિકો, તમામ સરકારથી માંડીને સૌ એમાં સાથે સહયોગ કરે. તો જેમ આપણે ત્યાં, આપ જાણો છો કે 25 વર્ષ પહેલાં સુરતમાં જે હીરા ઉદ્યોગમાં 40-50% બાળ શ્રમિકો હતા, પણ આજે તમને 0.1% પણ બાળ શ્રમિકો જોવા નહીં મળે. એટલે હીરા ઉદ્યોગમાં જેમ બાળ શ્રમિકોની નાબૂદી થઈ છેલ્લા 25 વર્ષના પ્રયાસોથી, તેમ દરેક ક્ષેત્રમાં હવે ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડમાં બાળ શ્રમિકો છે થોડાક સંખ્યામાં, અને જે જ્યાં રેસ્ટોરન્ટમાં, હાથલારીમાં, ઘરકામમાં જ્યાં બી બાળ મજૂરો હોય એની નાબૂદી માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ અને સૌએ સૌને મદદ કરવી જોઈએ. જોકે આપણે ત્યાં ગરીબી, નિરક્ષરતા અને પછાત, આર્થિક પછાત ને સામાજિક પછાત ને કારણે આપણે ત્યાં બાળ શ્રમિકોની સંખ્યા વધારે છે, એ કમનસીબની વાત છે, દુર્ભાગ્યની વાત છે આપણા દેશમાં. એમાં હવે ગુજરાત તો થોડી થોડી પ્રગતિ કરે છે બાળ શ્રમિકો નાબૂદીમાં, જોકે એમાં નરેગા જેવી યોજનાઓને કારણે પણ થોડો ફરક પડ્યો છે. આખરે બાળ શ્રમિકો તો ગરીબીને કારણે અને વસ્તી વધારાને કારણે બાળ શ્રમિકોની સંખ્યા વધે છે. એટલે આપણા દેશની મૂળભૂત સમસ્યા તો બે જ છે કે ભાઈ તમે વધારે વસ્તી વધારો અને ગરીબી, બે પર જેટલો કાબૂ મેળવીએ એટલી આવી બધી બીજી ઘણી સમસ્યાઓમાંથી આપણને છુટકારો મળે. તો બાળ શ્રમિકોની નાબૂદી માટે અને કામદાર વર્ગને સાચું શિક્ષણ મળે એમની વિકાસ માટે, એમની પ્રગતિ માટે, ઔદ્યોગિક શાંતિ માટે, ઔદ્યોગિક સહકાર અને પ્રેમ માટે અને દેશની પ્રગતિ માટે એવી જ પ્રાર્થના કરીએ અને સૌને અભિનંદન સાથે શુભકામનાઓ આપીએ. રાઈટ. દર્શક મિત્રો, શ્રી નૈશતભાઈ દેસાઈએ ખૂબ વિસ્તૃતતાથી પોતાની ભૂમિકાની રજૂઆત કરી. તેમણે જે જવાબ આપ્યા તેમાંથી કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, તેના ઉપર આપણે ચર્ચા કરીશું. નૈશતભાઈ, બાળ મજૂરીનો પ્રશ્ન એ બહુ ચર્ચાતો વિષય છે. સરકારે ખૂબ કડક કાયદાઓ પણ બનાવ્યા છે, પરંતુ મુશ્કેલી એ થાય છે કે ગરીબી જે રીતે ડેવલપ થઈ છે તેને કારણે એ કુટુંબ જો પોતાના આ બાળ મજૂર પ્રત્યે અથવા તો પોતાના બાળકને જો રોજી રોટી કમાવા માટે ન મોકલે તો તેઓના ભરણ પોષણનું શું, અને તેથી સમસ્યા વધુ એ લોકોની બેવડાય છે તેવું અત્યારે તો લાગી રહ્યું છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે ફરજિયાત શિક્ષણ, પણ તેની સાથે સાથે એ વ્યક્તિને કે એ કુટુંબને સરકાર તરફથી એવી કોઈ પણ લાભ મળવો જોઈએ કે જેથી પેલું બાળક કામ ન કરે તો પણ એનું જીવન ચાલી રહે. આ સંદર્ભમાં શું ચાલી રહ્યું છે? જો એમાં બે વસ્તુ બહુ જરૂરી છે. એક તો કેન્દ્ર સરકાર જે પ્રયાસો કરે છે કે ભાઈ આપણે ફરજિયાત રોજગાર, સ્વરોજગાર અને કામ આપવું, લોકોને રોજગાર આપવો, એ બાબતમાં જો બાળકના માતા પિતા બંને સારું રોજગાર મેળવતા હોય તો માતા પિતાને બહુ રાહત રહે. સાથે સાથે એ પરિવારમાં વડીલો હોય 65 વર્ષથી ઉપરના, જે લોકો કામ ન કરી શકે, એવા લોકોને પેન્શન મળતું હોય તો એ લોકો એનું ગુજરાન ચલાવી શકે. તો એવા સંજોગોમાં એઓ બાળકો પાસે મજૂરી ન કરાવે. વધુમાં એક પરિવારમાં 2 થી વધારે બાળકો હોય ને, એટલે સ્વાભાવિક છે ભરણ પોષણનો વિકટ પ્રશ્ન ઊભો થાય ઓછી આવકમાં. એટલે જે પરિવારમાં 2 થી વધુ બાળકો હોય એને કોઈ લાભ ન મળે અને 2 બાળકો સુધી એમને આપણે 18 વર્ષ સુધી બાળકને ભણાવવાની અને એના શારીરિક વિકાસ ને માનસિક વિકાસની જવાબદારી માતા પિતાની સાથે સમાજના શ્રીમંત લોકો અને સરકાર એ ભેગા થઈને જો ઉપાડે ને તો ઘણો ફરક પડે. ઘણી જગ્યાએ આ વસ્તુ બને છે. કર્ણાટકમાં અને અમુક રાજ્યોમાં અમુક જગ્યાએ આવું જોવા મળે છે. મુંબઈમાં પણ કેટલીક સંસ્થાઓ સરકાર સાથે મળીને આ કામ કરે છે, કેટલાક દાનવીરો. એટલે આ એકમાત્ર સરકારનું કામ નથી, આમાં તો સેવા સંસ્થાઓ, પછી શ્રીમંતો અને સરકાર અને વાલીઓ
એ બધા ભેગા થઈને કામ કરે. અને આવા વાલીઓ પર કડક તો બનવું જ પડે. તમે વધારે બાળકો પેદા કરો અને બાળમજૂરીએ મોકલો અને ઘરે તમે બેસી રહો, કામ નહીં કરો, એવા મા બાપો પણ અમે ગામડાઓમાં ને અમુક જગ્યાએ જોયા છે કે જે પોતે ઘરે બેસી રહે ને પોતાના ચાર ચાર બાળકોને મજૂરીએ મોકલી આપે. ભાઈ એ તો બરાબર નથી. ભાઈ તું બાળકને તે પેદા કર્યો તો તું જાતે તો દિવસમાં 12 કલાક 8 કલાક કામ કર અને વેતન લે અને તારું ઘર ચલાવ. એટલે આ પ્રકારના પ્રયત્નો એ બહુ આવકાર્ય છે અને સાથે સાથે કાયદાની કડકાઈ પણ એટલી જ જરૂરી છે. કારણ કે જુઓ, તમે 18 વર્ષ સુધી બાળકને શારીરિક માનસિક રીતે તંદુરસ્ત બનાવો તો તમારા રાષ્ટ્રનો વિકાસ થશે. જો બીમાર અને અભણ બાળક હશે તો એ યુવાન કેવી રીતે રાષ્ટ્રનો વિકાસ કરી શકે? એક સીધો સાદો એક સિમ્પલ લોજિક છે. યુરોપનો જે વિકાસ થયો તો યુરોપમાં બહુ વર્ષો પર બાળમજૂરી હતી, પણ એ તરત જ યુરોપે નાબૂદ કરી અને પછી યુરોપે વિકાસ કર્યો. એટલે એશિયાના બધા દેશોમાં અને આફ્રિકાના દેશોમાં જે બાળમજૂરી છે અને તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશમાં પ્રમાણમાં ઘણી વધારે છે. એટલે આપણે માટે આ પડકારનો પ્રશ્ન છે. નિખિલભાઈ, નરેગાની તમે વાત કરી, આ નરેગા યોજના ખરેખર ફળદાયી નીવડી, પરંતુ તેને કારણે સુરતની અંદર જે સમસ્યા ઊભી થઈ છે, અહીં પહેલાં જે કામદારોનો વિસ્ફોટ હતો તે હવે નથી ને હવે તેને કારણે કામદારોના પગાર ખૂબ વધારે થઈ ગયા છે. આજે 100-150 રૂપિયાની મજૂરી તો એ તો હવે ભૂતકાળની વાત બની ગઈ છે, કોઈ 250-300થી નીચે હાથ મૂકતું નથી. આ સારું થયું કે ખોટું થયું? એ સારું થયું નિખિલભાઈ. જુઓ, પહેલાં એવું હતું કે તમે ગમે એવો ઓછો વેતન આપો અને ગમે તે ગામમાંથી મજૂર આવી જાય. અત્યારે શું થયું કે મજૂરને તેના ગામમાં જ રોજી મળે નરેગા જેવી સરકારી યોજનાઓને કારણે. અને એમાં પાછો સરકારે કાયદો કર્યો કે લઘુત્તમ વેતન 125 રૂપિયા આપવું જ, મિનિમમ વેજીસ. એટલે સરકાર લઘુત્તમ વેતન મિનિમમ વેજીસ આપે, માણસને પોતાના ગામમાં પોતાના ઘરમાં મળી જાય, એટલે એ શહેરમાં જઈને રોજી કરવા નોકરી કરવા નહીં આવે. એટલે આ એક પણ એમાં એનો વિકાસ થયો એના ગામનો, એનો પોતાનો, એની 2 પૈસા આવક વધી. હવે ઉદ્યોગોએ શું કરવું જોઈએ? જો પહેલાંનો જે સમય હતો ને સાહેબ, કેટલાક જે ઉદ્યોગો હતા ટાટા ને મફતલાલ જેવા, એ લોકો પોતાના શ્રમિકો માટે આખું રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બનાવતા, એ લોકો પોતાના શ્રમિકો માટે સ્કૂલો ને કોલેજો બનાવતા, એ લોકો પોતાના શ્રમિકો માટે હોસ્પિટલો બનાવતા, જે મફતલાલ ને ટાટા એ પ્રમાણે. અને મને યાદ છે સાહેબ, મફતલાલમાં તો અમે બહુ વર્ષોથી જોડાયેલા, ટાટામાં ત્યાં તો નિખિલભાઈ 4 પેઢી સુધી તમને એક એમ્પ્લોયી એ કંપનીમાં જોવા મળે. આજે મેં મારી જિંદગીના 30 વર્ષ ફરજ બજાવી કંપનીમાં, ત્યાર પછી મારું દીકરો બજાવે, એનો દીકરો બજાવે, 4 પેઢી સુધી અમે ફરજ બજાવતા પરિવારો જોયા. એટલે આમાં શું છે નિખિલભાઈ, તમારો જે કર્મચારી છે ને એની સાથે તમારો એક ફેમિલી રિલેશન હોય ને, આત્મીયતા હોય ને, તો તમને કર્મચારીની ખોટ નહીં પડે. તમે તમારા કર્મચારીની જવાબદારી અદા કરતા હોય ને તો તમને કર્મચારીની ખોટ નહીં પડે. હવે તમે એને કોન્ટ્રાક્ટથી કે ઉપલક્ષથી રાખો, જરૂર પડે ત્યારે રાખો ને પછી તેને કાઢી મૂકો, તો એને કોઈ જગ્યાએ સારો વિકલ્પ મળે તો એ તમારે ત્યાં નહીં આવે કામ પર. આ એક સાયકોલોજી છે, સોશિયોલોજી છે. અને આજે હવે ભારતમાં શું, ગામડે ગામડે મોલ કલ્ચર, પછી આ પેટ્રોલ પંપ અને એવી બધી જગ્યાએ કમ્પ્યુટર, આ બધી જગ્યાએ એર કન્ડિશનોમાં કામ કરવાનું હોય,
શ્રમિકો વધારે એ પસંદ કરે. બીજું કે પેલાને પોતાના ગામમાં ખેતીમાં કે નરેગા જેવી યોજનાઓમાં એને રસ્તા બનાવવાનું કે ગામનું કામ હોય તો એને વધારે આત્મીય લાગે અને એમાં એને બે પૈસા મળે. હવે એને ગામમાં 125 રૂપિયા મળે, અહીંયા તમે એને 150 રૂપિયા આપો તો અહીંયાનો ખર્ચો જ એને 200 રૂપિયા મહિને પડે. એટલે એ અહીંયા આવવાનું પસંદ નહીં કરે. એટલે તમારે એને બોલાવવું હોય તો એ ગામમાં 125 લે તો તમારે એને 250 આપવા પડે, તો એને ગામથી અહીંયા રહેવાનો અને આવવા જવાનો એનો ખર્ચો એને પરવડે. એટલે આ એક સિમ્પલ છે. એટલે આનાથી ગરીબો મજૂરોની થોડી આવક ચોક્કસ વધી અને એમાં આ સમસ્યાઓ સર્જાવાની. એટલે આમાં ઉદ્યોગ જેટલી વધારે હાર્ડશિપથી મહેનત કરશે એટલો એને ફાયદો. મજૂરોના સંદર્ભના કાયદાઓ સરકાર બનાવે પરંતુ એના અમલીકરણની દિશાની અંદર બહુ મોટા પ્રશ્નાર્થો છે. શું ખરેખર આ મજૂર કાયદાઓનો અમલ થઈ રહ્યો છે ખરો? અથવા તો જે યુનિયનોની ભૂમિકા હતી તે પણ બહુ શંકાના ડાયરામાં આવી ગઈ છે. એક જમાનો હતો કે જ્યારે યુનિયનનો એક ઝંડો લાગી જાય તો માલિકોના છક્કા છૂટી જતા હતા. આજે એવું નથી થતું કારણ કે માલિકો જાણે છે કે હું ગમે તે રીતે ક્યાં તો ડાયરેક્ટ કારીગર સાથે અથવા તો તેના યુનિયનના નેતા સાથે સેટિંગ કરી દઈશ અને મારું કામ પતી જશે. આવું કેમ થયું? એવું છે નિખિલભાઈ, રાજકીય પક્ષોમાં, રાજકારણમાં, ધંધા ઉદ્યોગમાં દરેક જગ્યાએ નૈતિક અધપતન થયું છે. મોરલ સ્ટાન્ડર્ડ બિલકુલ ડાઉન ગયા. એ વસ્તુ ટ્રેડ યુનિયનોમાં બી બન્યું. જ્યારે ગાંધીજીએ 1920માં ટ્રેડ યુનિયન શરૂ કરેલું ત્યારે ગાંધીજીએ એમ કહેલું કે તમારે પહેલાં તો દેશનો વિકાસ જોવાનો, દેશનું કન્ટ્રીનું ઇન્ટરેસ્ટ જોવાનું, બીજું તમારી ઇન્ડસ્ટ્રીનું ઇન્ટરેસ્ટ જોવાનું, ત્રીજું તમારે એમ્પ્લોયનું ઇન્ટરેસ્ટ જોવાનું અને છેલ્લે ચોથું તમારે તમારા શેર હોલ્ડરો ગ્રાહકોનું ઇન્ટરેસ્ટ જોવાનું. હવે આજે શું થયું કે બધા જે કામ કરતા હોય ને એ વ્યક્તિગત શોર્ટ ટર્મ ઇન્ટરેસ્ટના બેઝ ઉપર કામ કરવા માંડ્યા. આ એક મોરલ ડાઉનફોલનું એક બહુ મોટું રીઝન છે. બીજું કે આફ્ટર ન્યૂ પોલિસી અને આફ્ટર ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણને કારણે હરીફાઈઓ વધી ગઈ. એમાં એવું થયું કે હાયર અને ફાયરની પોલિસી આવી અને એમાં કોન્ટ્રાક્ટ લેબર આવ્યું. એટલે તમે વર્કરોને આજે રાખ્યા કાલે નહીં રાખ્યા. એટલે ટેમ્પરરી વર્કર પાસે ટેમ્પરરી કામ કરાવી લેવાની એક આખી મેથડ આવી. એમાં એવું થયું નિખિલભાઈ કે જે પરમેનન્ટ લેબરની સિસ્ટમ હતી ને તમારી, એ કોલેપ્સ થઈ ગઈ. એટલે યુનિયનો સ્ટ્રોંગ નહીં રહ્યા. બીજું કે તમે કોમવાદ ને જાતિવાદ જેટલો વધારે વકરે એટલું ટ્રેડ યુનિયનના સંગઠનને નુકસાન થાય. એટલે આ કોન્ટ્રાક્ટ લેબર, હાયર એન્ડ ફાયર અને જાતિવાદ કોમવાદ અને આ વૈશ્વિકરણમાં કોમ્પિટિશન, એને કારણે ટ્રેડ યુનિયનો તૂટ્યા અને મોરલ ડાઉનફોલ થયો એમનો. જે સેવાનું, ટ્રેડ યુનિયન ઇઝ અ સર્વિસ ઓર્ગેનાઇઝેશન, સેવા ઉદ્યોગની અને દેશની સેવા, ગરીબોની સેવાનું એક માધ્યમ છે અને લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ જોવાનું માધ્યમ છે, તે નહીં જોવાયું. એમાં આ ટ્રેડ યુનિયન ચોક્કસ આખી દુનિયામાં કોલેપ્સ થયા આફ્ટર ગ્લોબલાઇઝેશન, પણ એમાં ઇન્ડિયામાં વધારે ડાઉનફોલ થયો, આ હું એ સ્વીકારું છું. રાઈટ નિશાભાઈ, ટ્રેનિંગ, તાલીમનો અભિગમ મજદૂરોમાં કેટલો વધ્યો? ટેકનિકલી નોહાવની દ્રષ્ટિએ હાલનો મજૂર એ કેટલો વધુ સારી રીતે આગળ આવી રહ્યો છે? આમાં બે પ્રકારના વર્કર્સ છે નિખિલભાઈ. એક જે લોકો હાઈલી ક્વોલિફાઈડ વર્કર્સ હોય છે ને, દાખલા તરીકે એન્જિનિયર બનીને કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશન લઈને કામ કરતા હોય ને, એ લોકોનો ચોક્કસ વિકાસ થયો છે. પણ જે લોકો ગરીબ વર્કરો છે ને, એ લોકોને પહેલાં વર્કર્સ એજ્યુકેશનની લોકલ ડે ટુ ડે વર્બલ ટ્રેનિંગો આપવામાં આવતી હતી, એ હવે ઓછી થઈ ગઈ. એને કારણે ગરીબ, એટલે એને કારણે જે ઇલિટરેટ વર્કર છે, અભણ કામદાર છે, અશિક્ષિત કામદાર,
એને આ ટ્રેનિંગનો અત્યારે ઘણો અભાવ જોવા મળે છે. જે ટ્રેનિંગ પહેલાં ખૂબ સારી હતી, હવે હું તમને કહું, ટાટા મફતલાલ જેવા સંગઠનો પોતાની યુનિટમાં વર્કર એજ્યુકેશન બોર્ડ સાથે ટ્રેનિંગ સેન્ટરો ચલાવતા હતા. એ આજે નથી ચલાવતા કોઈ, ખુદ આજે ટાટા મફતલાલ બી નથી ચલાવતા, એ લોકોએ બી આજે બહુ ઓછું કરી નાખ્યું. એટલે અને બીજા તો કોઈ ચલાવતા જ નથી. એટલે આજે વર્કર્સોને ટ્રેનિંગ આપવાનું કોણ જાણે કેમ લોકોને યોગ્ય નથી લાગતું. દેટ ઇઝ વેરી બેડ સાઇન. તમારે યુ સી તમારા વર્કર્સને વર્ક મેથોડોલોજીનું અને બિહેવિયરનું તમે એને કન્ટિન્યુ ટ્રેનિંગ નહીં આપો ને, અને તમે એની સાથે ટ્રેનિંગનો લાઈવ ટચ નહીં રાખો ને, તો તમને આ લોંગ ટર્મ તમને નુકસાન થાય સાહેબ. બહુ સીધી વાત છે નિખિલભાઈ. રાઈટ, મજૂરોની અંદર શિક્ષણ, તેમના બાળકોને શિક્ષણ, એ દિશાની અંદર કેટલી જાગૃતિ આવી? ખરેખર તેઓ ભણતા થયા છે ખરા કે હજુ પણ તેમના પિતાશ્રી નથી ભણ્યા એટલે બાળકો પણ નથી જ ભણતા, એ વાત નિશ્ચિત બની ચૂકી છે? અથવા તો તેઓ પોતાને એવું ફીલ થાય છે ખરું કે આપનારોને ક્યારેય પણ કે મારો છોકરો ભણેલો હોવો જોઈએ જો મને સગવડ મળે તો, આવી કોઈક ભાવનાઓ આટલા વર્ષ પછી આઝાદી પછી ડેવલપ થઈ છે ખરી? જે સંગઠિત યુનિયનો છે ને નિખિલભાઈ, ઓર્ગેનાઇઝ યુનિયન્સ અને ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી, ત્યાં ડેફિનેટલી એમ્પ્લોઈઝને એવું ફીલ થાય જ છે કે હું મારા બાળકોને ભણાવું ને એને સારી જગ્યાએ મૂકું. અને બાળકો પણ ખૂબ સારી રીતે ભણે છે ને પ્રયાસ પણ કરે છે ભણવાનો. અને અત્યારે મેં અમે એટલું જોયું કે જે લોકો સારી મિડલ ક્લાસ, અપર ક્લાસ, ઇવન લોઅર મિડલ ક્લાસ એમ્પ્લોઈઝ જે છે, they are getting a good education to their children, પણ હવે they are facing problem also because nowadays education become very costly. જે education સિસ્ટમમાં પણ જે પ્રોફેશનલિઝમ આવ્યું ને ધંધાકીયકરણ, તેને કારણે સારું શિક્ષણ મેળવવા માટે they have to pay higher fees, so that is very difficult. પણ they are really trying to, એ લોકોનામાં consciousness ખૂબ વધી છે. પણ જે બિચારા ખરેખર અનઓર્ગેનાઇઝ લેબર છે, અસંગઠિત, જે ખૂબ અભણ ગરીબ છે, એ લોકોને જરા ડિફિકલ્ટી છે. એ લોકો ભણતા નથી અને એને ભણાવવા માટે એ લોકોનામાં હજુ સિરિયસનેસ નથી આવી, અને તે આવવી જોઈએ નિખિલભાઈ. નિખિલભાઈ, આરોગ્યનું સ્તર કેટલે અંશે સુધરું છે? આરોગ્યનું સ્તર નિખિલભાઈ શહેરોમાં સુધર્યું છે, ગામડાઓમાં પણ અમુક જે ડેવલપ્ડ વિલેજીસ છે ત્યાં સુધર્યું છે ચોક્કસ. પણ હજુ સ્લમ્સ અને સ્લમ્સ સાથેના જે આખી ઘરેટ જે આપણે ત્યાં પડી છે ને, એને કારણે હજુ આરોગ્યની તકલીફ છે. દાખલા તરીકે અમે નિખિલભાઈ સુરતમાં અમારી 3 સંસ્થા એઇડ્સ કંટ્રોલનો પ્રોજેક્ટ ચલાવે છે. અમે આ જે માઇગ્રેટ લેબર છે સ્લમ્સ ને એ બધામાં, એમાં એઇડ્સની સાવધાનીના અમે પ્રોજેક્ટ ચલાવીએ છીએ. ILOના અને ભારત સરકારના પ્રોજેક્ટ છે, યુનોના પ્રોજેક્ટ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ છે, બધા ચલાવે છે. પણ હજુ આપણે ઘણું કરવાનું છે એમાં. વી હેવ ડન ઓનલી 30%, સ્ટીલ 70% વી હેવ ટુ ડૂ. રાઈટ, તો આ તમામ જે મજદૂર સંગઠનોમાં તમે જે નેતા છો, તેને ડાયરેક્ટ કોંગ્રેસ સાથે કંઈ સંબંધ ખરો? સી, અમારા જે ટ્રેડ યુનિયન છે એ નોન પોલિટિકલ છે. અમે વ્યક્તિગત કોંગ્રેસમાં છીએ પોલિટિકલી, પણ અમારી ટ્રેડ યુનિયન સંસ્થા નોન પોલિટિકલ છે. હવે એમાં જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન INTUC છે, જેને ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ કહેવાય છે, જેમાં અમે એફિલિએટેડ છે, એ INTUCએ એક સિદ્ધાંત સ્વીકાર્યો છે. સરદાર પટેલ ને જવાહરલાલ નહેરુએ ઠરાવ કરાવેલો INTUCમાં, એના બાયલોસમાં પણ કરાવેલો, કે ભાઈ ટ્રેડ યુનિયન પોતાના જેન્યુઅન ડિમાન્ડ માટે ગમે તે સરકાર હોય એની સામે લડી શકે છે. પણ ધારો કે એક સ્ટેટ કે એક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની સરકાર છે, પણ વર્કરોના ઇન્ટરેસ્ટમાં એ સરકાર સામે
યુનિયનને ફાઇટ કરવું હોય, રજૂઆત કરવી હોય ને લડત આપવી હોય તો તે લડત આપી શકે છે. પણ જ્યારે ઇલેક્શન્સ હોય, દાખલા તરીકે પાર્લામેન્ટ એસેમ્બલીના ઇલેક્શન્સ હોય જનરલ, તો એ ઇલેક્શન્સમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર કેન્ડિડેટ હોય તો એ સિમ્બોલના કેન્ડિડેટને સમર્થન આઈએનટીયુસીએ આપવું જોઈએ. એવું આઈએનટીયુસીનો એક કોમન ઠરાવ છે જે વર્ષોથી છે, ને એ પ્રણાલિકા પ્રમાણે આઈએનટીયુસી તે રીતે કામ કરે છે. નિખિલભાઈ, તો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીઓની પણ આવું રાષ્ટ્રીય સંગઠન ખરું છે? નિખિલભાઈ, ભારતીય જનતા પાર્ટીએ હમણાં હાલમાં છેલ્લા 20-25 વર્ષથી ભારતીય મજદૂર સંઘ શરૂ કર્યું છે, BMS તેને કહેવાય છે. સામ્યવાદી પક્ષનું તો આપ જાણો છો કે I2K અને C2 છે. કમ્યુનિસ્ટ પાર્ટીઓના ઇન્ડિયન નેશનલ ટ્રેડ, અરે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ I2K, અને સેન્ટ્રલ ટ્રેડ યુનિયન C2, એ બે એના છે. અને જે ઓરિજિનલી જે સોશિયલિસ્ટો હતા, જેમાં પહેલાં સનત મહેતા હતા ગુજરાતમાંથી, અને ડૉક્ટર અશોક મહેતા, પછી જયપ્રકાશ નારાયણ, ને પછી અચ્યુત પટવર્ધન, ને બધા સોશિયાલિસ્ટો હતા. એ સોશિયાલિસ્ટોનું HMS છે, હિન્દ મજદૂર સભા. આવી રીતે જે રેકગ્નાઇઝ નેશનલ પોલિટિકલ પાર્ટી જે છે, મેઇન કમ્યુનિસ્ટ, સોશિયાલિસ્ટ, કોંગ્રેસ પાર્ટી એન્ડ બી ભાજપા, ભારતીય જનતા પાર્ટી, એ દરેકના આવી રીતે પોતાના ઓલ ઇન્ડિયાના ટ્રેડ યુનિયનના ઓર્ગેનાઇઝેશનો છે. તો સમસ્યા નિશ્ચિતભાઈ એ થાય છે કે આજે કોઈ 1000 વ્યક્તિઓનું, 1000 કર્મચારીઓનું કોઈ એક સંગઠન હોય, એટલે કોઈ કંપની હોય, એ કંપનીમાં જુદી જુદી વિચારધારા ધરાવતા વર્કર્સો કામ કરતા હોય, કોઈક ઇન્ટુક સાથે જોડાયેલા હોય, કોઈક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હોય, કોઈ સામ્યવાદીની વિચારસરણી સાથે સંકળાયેલા હોય. ખાસ કરીને LIC અંદર આપણે હંમેશા એ જોયું છે કે હડતાલનો મુદ્દો આવે તો બે યુનિયન કે અમે હડતાલ પાડીશું, એક કે અમે નહીં પાડીશું. તો અલ્ટિમેટલી જે હાઈએસ્ટ ઓથોરિટી છે તેને તો મજા પડી જાય, કારણ કે તેઓ તો ઈચ્છે જ છે કે આ રીતના મતભેદો ચાલુ રહે. ત્યારે તમે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરો છો? એ જ વસ્તુ છે, દેટ ઇઝ અ રૂટ કોઝ. નિખિલભાઈ, આપે બહુ સરસ વાત કરી. એ આ જ ગાંધીજી અને સરદારે જ કહેલું કે ભાઈ તમે પોલિટિકલ વાત તમારા વર્કિંગ પ્લેસ પર નહીં લાવવાની, વર્કિંગ પ્લેસ પર તમારે વર્કિંગ પ્લેસના ડેવલપમેન્ટની જ વાત કરવાની. જ્યારે જનરલ ઇલેક્શન્સ હોય પાર્ટીના, ત્યારે તમે વ્યક્તિગત તમારો અવાજ જે હોય એ તમે ડેમોક્રેટિકલી વ્યક્ત કરો એઝ અ સિટીઝન, અને તમે જે આઈડિયોલોજીને માનતા હોય એને મતદાન કરો, મતદાન કરાવો, દેટ ઇઝ કરેક્ટ. પણ ડે ટુ ડે વર્કમાં જે તમારી ઇન્ડસ્ટ્રી છે, એ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક પ્લેસમાં તમારે કોઈ પાર્ટી પોલિટિક્સનો ઇન્ટરફિયરન્સ નહીં લાવવું જોઈએ. દેટ વોઝ ફર્સ્ટ એડ્રેસ સ્પીચ બાય સરદાર પટેલ ઇન ફર્સ્ટ INTUC ઓપન ડેલિગેટ સેશન. એટલે નિખિલભાઈ, આમાં શું છે કે જેમ લક્ષ્મણે સીતા માટે ખાલી લક્ષ્મણ રેખા દોરેલી, એવું નહીં. આપણે દરેક લોકોએ પોતે જાતે પોતાની લક્ષ્મણ રેખા દરેક જગ્યાએ દોરવી પડે છે. એટલે શ્રમિકો જ્યારે ચૂંટણીમાં મતદાન કરે ત્યારે એ આઈડિયોલોજી પ્રમાણે પોતાનો પ્રચાર કરે, પણ વર્ક પ્લેસ ઉપર ધે ઓલ આર યુનાઇટ એન્ડ ઓલ આર એમ્પ્લોય એન્ડ ધે હેવ ટુ સી ઓનલી એન્ડ ઓનલી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ નેશનલ ઇન્ટરેસ્ટ, નો અધર ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ એનીવેર. એની ઉપર જો તમે જાઓ તો તમે પ્રોગ્રેસ કરો. જાપાનમાં અને ઇઝરાયલમાં તમે માનો એટલી બધી પોલિટિકલ પાર્ટીસ અને એના એટલા બધા યુનિયનો, પણ એ લોકો આ રીતે બહુ જ મેચ્યોર છે. They are very mature. અને એની જાપાનની, ઇઝરાયલનો પ્રોગ્રેસ, ઇવન યુરોપનો પણ પ્રોગ્રેસ તે સમયમાં ડ્યુ ટુ ધર લેબર મુમેન્ટ. એટલે એ આપણે એ પરિપક્વતા આપણે લાવવી જોઈએ. થેન્ક યુ વેરી મચ નૈસરભાઈ, ખૂબ વિસ્તૃત ચર્ચા પછી આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ ખૂબ મજબૂત પ્રવૃત્તિની અંદર આગળ વધો, સાચા અર્થની અંદર સમાજસેવા કરો. આપનું આખું ખાનદાન આ વર્ષોથી કાર્ય કરતું આવ્યું છે અને તે જ પરંપરા આપ જાળવી રાખશો તેવી શુભકામનાઓની સાથે આપની સાથેની વાતનો અહીં અલ્પવિરામ કરીએ છીએ. દર્શક મિત્રો, આ હતા નૈસરભાઈ દેસાઈ, ઇન્ટુકના ખૂબ ઊંચા ગજાના નેતા, પોતાના વિચારોની સાથે. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશો.
નમસ્કાર.